चार कदम बस चार कदम चल दो ना साथ मेरे बोल के गयो आप शो थायो आप મારો રૂમાલ ખોવાઈ ગયો છે, રૂમાલ ગોતું છું. રૂમાલ તમને મળ્યો? મારો રૂમાલ ના કેવો હતો? ઓલો ખંભે નથી રાખતો, ચટાપટા વાળો, નાની નાની પતલી લીટીનો કલર વાળો, કલર કલર માં. અચ્છા, હા તો નહીં ને? હા આ જ. શું એમ કે થોડી રૂમાલ મળી જાય, આ લ્યો. અરે પણ એવું શું કરો છો, મને મારો રૂમાલ. હા યાર, યો રૂમાલ આપી દો ને. હા તો લઈ લો ને. તમે આવું ના. શું કરી રહ્યો હતો આ તું? શું કરી રહ્યો હતો? હું તો મેમ સાહેબ પાસેથી રૂમાલ લેતો હતો. હે, તું રૂમાલ લેતો હતો મેમ સાહેબ પાસેથી? મેં જોયું કે તું શું કરતો હતો. ભાઈ તું તારી ઓકાત ના ભૂલી જાવ. તું આ ઘરનો નોકર છે ભાઈ. દામિની આ ઘરની દીકરી. ભાઈ એમાં એનો કોઈ વાંક નથી, હું જ એને હેરાન કરતી હતી. આમાં એનો કોઈ વાંક નથી. શું કામ એને બચાવવાની કોશિશ કરે છે? મેં જોયું, હા મેં મારી સગી આંખે જોયું કે એ તારી સાથે શું કરી રહ્યો હતો. શું કરી રહ્યો હતો? તું તો વચ્ચે બોલતો જ નહીં. જો મારો હાથ ઉપડી ગયો ને હજી, તો પછી મને નહીં ખબર રહી કે તારો શું હાલ થશે. તને આ ઘરમાં છે ને કામ કરવા માટે રાખ્યો છે, આવા બધા ધંધા કરવા માટે નથી રાખ્યો. બસ ભાઈ, તું એના વિશે તો બોલી રહ્યો છે પણ સાથે સાથે મારા વિશે પણ બોલી રહ્યો છે. કેવા શું માંગે છે તું? કેવા શું માંગુ છું એમ? દેખાતું હતું મને, અને તું મારા મોઢે સાંભળવા માંગે છે તો સાંભળ. આ ઘરનો નોકર હતો અને તું આની સાથે જ. અરે પણ, અરે શરમ આવવી જોઈએ તને. તું ક્યાં ને એ ક્યાં? અરે નોકર છે તો શું થઈ ગયું ભાઈ, એ પણ માણસ છે ને. અને અમે કઈ એવું ખોટું નથી કર્યું કે તું આવી રીતે વાત કરે. એક મિનિટ, હું તારી આરે વાત નથી કરતો, તારી આરે હું પછી વાત કરીશ. અને તું દેવા, તું આ ઘરનો નોકર છે ને તો નોકર બનીને રહે. ઘરમાં કામ કરવા માટે રાખ્યો છે ને તો ઘરના કામ કર, એનાથી વિશેષ કઈ નહીં. અને તારા મનમાં જે આ બધા વિચારો ચાલી રહ્યા છે ને કે હું તો એક સારા એવા ઘરમાં કામ કરું છું, તો એ ઘરની છોકરીને બટાવી અને એની સાથે લગ્ન કરીશ, તો તારા બધા ખ્વાબ તારી પાસે જ રાખજે. અરે પણ એવું કઈ નથી. શું એવું કઈ નથી? તમારા જેવા લોકોને છે ને હું સારી રીતે વર્તું છું, સારી રીતે ઓળખું છું. કે તમારા લોકોની આ જ ફિરાત હોય છે કે કોઈ સારું એવું ઘર ગોતું અને એ ઘરમાં પછી કામે રહેવું, અને ધીમે ધીમે કરીને એ ઘરની કોઈ છોકરી હોય ને તો એને ફસાવી પોતાની માયાજાળમાં, અને એ ઘરની મિલકત પોતાના નામે કરાવવી. નહીં, સાચું કહું છું ને હું? એક મિનિટ, તમે જો પૈસાની જ વાત કરતા હોય ને તો તમને આજે ઘરમાં પૈસા પૈસા કરો છો ને, એ પૈસાની જ તમે આખો દિવસ વાત કર્યા કરો છો. આ ઘરમાં લાગણી, હૂંફ કે પ્રેમ જેવી કોઈ વસ્તુ નથી. બસ જ્યાં જો ત્યાં પૈસા પૈસા અને પૈસા. એકબીજા પ્રત્યે લાગણી, પ્રેમ કે હૂંફ જેવું કોઈ વસ્તુ દેખાતી નથી. અને આ નકરા ઝઘડા, બસ કોઈને મદદરૂપ થવાની વાત પણ નથી હોતી. જો ભાઈ, પૈસા છે ને તો બધું છે, જો પૈસા નથી ને તો કઈ નથી. અમારી પાસે પૈસા છે ને એટલા જ માટે તું અહીંયા અમારા ઘરે કામ કરે છે. આ બધું લાગણી અને ભાવનાઓથી કઈ નથી થતું. જેબમાં મની હોય ને તો જ બધું થાય છે. ખાલી પૈસાથી જો બધું જ ચાલી જતું હોત ને, આ લાગણી નામની વસ્તુ જ ના હોત, અને એકબીજાને મદદ ના કરતા હોત, બસ ખાલી સ્વાર્થના ભાવ હોત. પૈસા આપો કામ કરો, પૈસા આપો કામ લ્યો. બસ હવે બહુ બોલી લીધું તે, અત્યારે મારી નજરની આગળથી નીકળી જા. તને એવા હાલ કરીશ ને તારા કે ઘરે મોઢું દેખાડવાને લાયક નહીં રહે. જા, નીકળી જા.
કામિની તને નથી ખબર, પણ તારી અને મારી પરિસ્થિતિ આમ જોવા જઈએ તો સેમ ટુ સેમ જ છે. બસ ખાલી ફરક એટલો છે કે મારા ઘરે ભાઈઓ વચ્ચે તફાવત રાખવામાં આવે છે, એટલે મેં ઘર છોડી દીધું. અને તારે એટલે ઘર છોડવું છે કે તારા ઘરમાં ખુશી જ નથી. તમે અહીંયા? હા, શું કરતો હતો? કઈ નઈ, એ તો મારો હિસાબ કિતાબ લખતો હતો, આ રોજનો ખર્ચો ને બધું હોય ને. રાજુ, હા અમારા ઘરની ડાયરી છે. એક મિનિટ. રાજુ, હા શું છે? કઈ નહીં, એ તો આ ડિઝાઇન બનાવતો હતો. આમાં જે લખ્યું છે એ સાચું છે? જો દામિની, આ કાગળમાં જે લખ્યું છે ને એ કોણ છે તું? એક નોકરને આટલું બધું ઇંગ્લિશ ના આવડતું હોય? તને ઇંગ્લિશ બોલતા આવડે છે, ઇંગ્લિશ લખતા આવડે છે, ગણતરી પણ સારી કરી લે છે. અને ઘણીવાર મેં તને તારી લાઈફને લઈને તારા પર્સનલ સવાલ પૂછ્યા છે, તારા મા બાપ વિશે, તારા ઘર વિશે, એકનો પણ તે મને જવાબ નથી આપ્યો. શું છે આ બધું? અને આમાં તે ચોખ્ખું લખ્યું છે કે તું મને પ્રેમ કરે છે, તો પછી શું કમે એવું કહ્યું કે તું મને પ્રેમ નથી કરતો? જો અમુક પરિસ્થિતિ અને અમુક સંજોગો એવા ઊભા થાય છે ને કે આપણી સાચી વાતને પણ ગમે તે રીતે મારી મરોડીને ખોટી પાડવી પડે છે. શું છે સાચી વાત? કોણ છે તું? અને આજે તે મને જવાબ ના આપ્યો ને તો તને આપણા પ્રેમ ના સમજે. હું પણ તને પ્રેમ કરું છું અને તું પણ મને પ્રેમ કરે છે. બસ એ પ્રેમને ખાતર મને કહી દે. જો દામિની, મારું નામ ઓરિજિનલ નામ રાજ છે. તું અમારા ઘરે નોકરી કરવા શું કામ આવ્યો છે? એટલું ભણેલો ગણેલો છે તો પછી શું કામ આવું નાટક કર્યું? કહું છું, મારે પણ એક સરસ મજાનો મોટો બંગલો છે, નોકર ચાકર, ફોર વ્હીલો છે. મારે પણ મમ્મી પપ્પા છે, ભાઈ છે. બસ ફરક એટલો છે કે હું છે ને મારા પપ્પા જે છે ને એ બધી પ્રોપર્ટી મારા નાના મારા ભાઈને આપવા માગે છે. અને મારા વચ્ચે તફાવત રાખીને મને એમાંથી કંઈ નથી મળવાનું. અને શું કામ ખબર છે? કેમ કે હું મારા મમ્મીનો આગળનો દીકરો છું, અને એટલા માટે જ મારા પપ્પા મારા અને ભાઈ વચ્ચે તફાવત રાખે છે. એટલે જ આ સ્વાર્થના સંબંધોને છોડીને મેં વિચાર્યું કે હું નાની નાની નોકરી કરી લઈશ અને નોકર બની જઈશ. પણ એવા ઘરમાં હું ક્યારેય નહીં જાઉં જે આપણા સગા જ આપણા પારકા હોય. મારે તો આગળ ભણવું હતું, પણ આ મારા પપ્પાએ મને ભણવાની ના પાડી દીધી. એટલા માટે હું અધૂરા ભણતરે સારી નોકરી પણ ના કરી શકું. એટલે પછી હું અહીંયા નોકરી કરી, નોકર બનીને આવ્યો અને મારી સાથે રમત રમીને. ના દામિની, જો તારી સાથે રમત નથી રમ્યો. મેં જ્યારથી ઘર છોડ્યું ને મારું,
ત્યારથી મેં બસ એ જ વિચાર્યું હતું કે નાની મોટી નોકરી કરીશ અને બને ત્યાં સુધી લોકોને ખુશ રાખવાનો પ્રયત્ન કરીશ. જે દુઃખ મને મળ્યું છે ને એ દુઃખ મારા થ્રુ બીજાને ના થવું જોઈએ બસ. અને એટલા માટે તો આ તમારા ઘરમાં નોકરી કરતા કરતા તમને બધાને હસાવવાની કોશિશ કરતો હતો. પણ મને તો અહીંયા આવ્યા પછી ખબર પડી, અહીંયા ઓલરેડી બધા ઘરમાં બધા દુઃખી જ છે. પૈસો તો હતો પણ ક્યાંય પ્રેમ, મેં કીધું એ પ્રમાણે લાગણી કે ઉફ કે દેખાણી જ નહીં. અને એટલે પછી મેં તમને બધાને હસાવવાનો પ્રયત્ન કર્યો, અને ખાસ તને જામીની, કેમ કે મેં જોયું એમ લાગે કે ઘરમાં તું જેલમાં રહેતી હતી, એક ગુંગળામણ હતું તારા મનમાં, એટલે મેં તને ખુશી આપવાની કોશિશ કરી. મારા વિશે બધું જાણે છે, તને ખબર છે કે હું કઈ પરિસ્થિતિમાં છું. તો પછી શું કામ ને મને એવું કહ્યું કે તું મને પ્રેમ નથી કરતો? જો દામિની, વાત એવી છે કે હું ભલે કરોડોપતિનો છોકરો રહ્યો પણ અત્યારે તો એક નોકર છું ને. મેં તો એ ઘર છોડી દીધું છે. હવે તમે આ પૈસાવાળા ઘરમાં. બસ, બહુ સાંભળી લીધું મેં તારી વાતમાં પૈસો, મારી વાતમાં પૈસો. પૈસાનું શું છે? આજે છે ને કાલે નથી. મને પૈસો નથી જોઈતો, મને પ્રેમ જોઈએ છે. આટલા વર્ષમાં મેં બહુ પૈસો જોયો પણ એ પ્રેમ, લાગણી મને ક્યાંય નથી મળી. એ લાગણી તે મને આપી છે, તને ખબર છે ને? તે જ કહ્યું કે હું એક જેલમાં રહું છું, તો જેલમાંથી મને લઈ જા. પણ કઈ નહીં, બસ તું હવે આ ઘરમાંથી મને લઈ જા. ઠીક છે, શું માંડ્યું છે? આરામ ખોર. હે, ખબર નથી પડતી તને? ના, તમને લોકો ને અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. તું આને પ્રેમ કરે, નોકર ને પ્રેમ કરે છે તું. પ્રેમ કરવા માટે તને દુનિયામાં કોઈ છોકરો જ ન મળ્યો. કેમ, શું વાંધો છે એનામાં? નોકર છે, માની લીધું મેં કે નોકર છે. શું કમી છે એનામાં? નોકર છે નોકર, એનાથી મોટી કમી તને કઈ જોઈએ છે? છે એની પાસે રૂપિયો પૈસો કે તને એક દિવસે ખવડાવી શકે. પેટ ભરવા માટે પ્રેમ નહીં પૈસો જોઈએ. અરે બસ, કયા પૈસાની વાત કરો છો તમે? હા, કયો પૈસો? કેટલો પૈસો છે તમારી પાસે? અને પૈસાએ શું આપ્યું છે તમને? તમે બંને પતિ પત્ની છો ને, તમારા બંને વચ્ચે ક્યારે પ્રેમ જોયો છે તમે? એકબીજાની સાથે સીધા મોઢે વાત કરી છે? બસ તમને તમારો જુગાર દેખાય છે અને તમને આ પૈસા, બધી વાતમાં રોકટોક. એટલા પૈસા કેમ વાપર્યા? અને તું ભાઈ છે મારો? કયા હકથી તું મારો ભાઈ છે? અરે ભાઈ છે ને, એની બેનની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે, બેનની રક્ષા કરે છે. અને તું તારા ક્રિકેટ રમવામાં, તારા દોસ્તારમાંથી ક્યારે ફ્રીજ નથી થયો? અત્યાર સુધી મને કોઈ દિવસ એવું ફીલ નથી કરાવ્યું કે મારો એક ભાઈ પણ છે. સમય આપ્યો છે તે મને, યાદ પણ છે તને કે ક્યારે ક્યારે તું તારી બેન પાસે બેઠો હોય, બેનના માથે હાથ રાખીને પૂછ્યું હોય કે મારી બેન તું દુખી તો નથી ને? તને કઈ પ્રોબ્લેમ નથી? કોલેજમાં તને કોઈ હેરાન તો નથી કરતું ને? અને તમે પપ્પા, એક બાપ છે ને, એ દીકરી માટે ફક્ત બાપ દીકરી નથી હોતા, એમનો સંબંધ વિશેષ સંબંધ હોય છે. એક બાપે તો દીકરીની સાથે એક ફ્રેન્ડ બનીને રહેવાનું હોય. એના જીવનમાં શું ચાલી રહ્યું છે, એ દુખી છે, સુખી છે, તમે લોકો ક્યારે પણ
ક્યારે પણ એ જાણવાની કોશિશ કરી કે હું શું ફીલ કરું છું. કહેવા માટે તો પૈસાવાળા છીએ આપણે, પૈસાવાળા, પણ પ્રેમ ક્યાં છે? એ પ્રેમ ક્યાંય પરિવારનું નામો નિશાન નથી અહીંયા, એકબીજાના મોઢા નથી જોતા, એકબીજાની સાથે બેસીને વાત નથી કરતા. આ પૈસો ખાવ છો તમે, ધૂળ ખાવ છો, નહીં ને અનાજ જ ખાવ છો તમે લોકો. કોલેજમાં જઉં ને તો ત્યાં પણ બધા મને કહે છે કે તારો બાપ બહુ અમીર છે, બહુ પૈસા વાળો છે. આખી સોસાયટી મને સંભળાવે છે કે તમારા જેટલું અમીર કોઈ નથી. અરે એ લોકોને શું કહું કે મારા જેટલું ગરીબ કોઈ નથી. બસ પપ્પાએ આખી જિંદગી પૈસા કમાવામાં લગાવી દીધી, પોતાના પરિવારને એક મિનિટ ના આપી શક્યા. શું કરશો આ પૈસાનો? અરે આ તો સારું છે કે તમને લોકોને ખબર પડી ગઈ કે હું રાજને પ્રેમ કરું છું. ના ખબર પડી હોત, ભાગી ગઈ હોત, તમારું નાક કપાવ્યું હોત તો આ પૈસો આવે તમારી પાસે? અરે સાત ખોટની તમારી એક ને એક દીકરી અને એક ને એક દીકરો છે, ક્યારે પણ એ લોકોની ચિંતા કરી છે? બસ પણ હવે બહુ થયું, મારે પૈસો નહોતો જોતો, હંમેશા પૈસો મારી આગળ ધરી દીધો. તને કાંઈ પણ પ્રોબ્લેમ છે? બોલવાનું નહીં તારે, હાલે પૈસા, આ પૈસાથી બધું સોલ્વ થઈ જશે. માણસના જીવનમાં છે ને પૈસાથી પણ મહત્વ માણસાય હોય છે, માણસનો એકબીજાનો પ્રેમ હોય છે, લાગણીઓ હોય છે, હૂંફ હોય છે, જે મને આ ઘરમાં ક્યારે પણ નથી મળી. અને તમારા બધાની સામે એક આ રાજ છે જેને હંમેશા મને હસાવી, મને ખુશ રાખી, મારા દુઃખમાં મારો સાથી બન્યો. હવે બહુ થયું, તમને લોકોને છે ને કહેવાનો કોઈ મતલબ નથી, આ બધું જ ભેંસ આગળ ભાગવત જેવું છે. હું અત્યારે ને અત્યારે આ ઘડીએ તમારો આ પૈસો, તમારો રુતબો, ઇજ્જત, આબરૂ અને તમારું આ પૈસાનું ઘર છોડીને રાત સાથે જઈ રહી છું, એની સાથે લગ્ન કરીશ અને એની સાથે ખુશ રહીશ. એ મને સૂકો રોટલો ખવડાવશે ને તો પણ એની સાથે હું ખુશ રહીશ, કારણ કે એ સુખનો અને શાંતિનો હશે. ચાલ રાજ, લઈ જઈશ ને મને તારી સાથે? બેટા દામિની, શું આપ્યું તમારા જુગારે, પૈસાએ ને તારા મિત્રોએ? દીકરી અને બેન ખોઈ દીધી આપણે. દામિનીની વાત સાચી હતી, પૈસો તો હતો, પ્રેમ, લાગણી, હૂફ, એક બાપ તરીકે, એક માં તરીકે, એક ભાઈ તરીકે, ત્રણે ત્રણે એની પાસે હતા, પણ કોઈ કાંઈ ના આપી શક્યું સિવાય કે પૈસો. અને તમને અને સાગરને પણ ખબર જ છે કે પૈસા કરતાં પરિવાર મોટો છે. પૈસો તો ખાલી જરૂરિયાત પૂરી કરે છે, પણ પ્રેમ, લાગણી અને હૂફ એ તો સુખના હિસ્સા છે જે મળવા જોઈએ. પણ આ છે એ ત્રણેય વસ્તુ હું મારી દીકરીને ન આપી શકી, તું તારી બેનને ન આપી શક્યો, અને તમે તમે તમારી લાડકવાળી દીકરી કુળના દીવાને ન આપી શક્યા. અને આપણે ત્રણેય દીકરી અને બેન ખોઈ દીધી.